नमस्कार, મહત્વના ટોપ 9 ન્યૂઝ સાથે હું ભાવિક આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર। કેનેડામાં દેશ નિકાલ અથવા બળજબરીથી પરત મોકલવાનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે। એવા અહેવાલ છે કે લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ રાખવામાં આવી છે। કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ સિંહને 13 જૂન સુધીમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ટોરન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું। કોલંબિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। 40 દિવસ પહેલા એક વિમાન દુર્ઘટનામાં 4 બાળકો લાપતા થયા હતા, જેમાં 12 મહિનાનું માસૂમ બાળક પણ હતું। જેઓની શોધખોળ ચાલી હતી પણ ક્યાંક મળ્યા ન હતા, ત્યારે આ તમામ બાળકો એમેઝોનના જંગલમાંથી જીવતા મળી આવ્યાના સમાચાર મળી રહ્યા છે। ઓડિશાના બાલાસોરમાં 3 ટ્રેન દુર્ઘટનાને હજુ અઠવાડિયાનો પણ સમય નથી થયો, ત્યારે ફરી એકવાર માલગાડી દુર્ઘટનાગ્રસ્ત બની છે। જિલ્લામાં આજે પ્લેટફોર્મ ઉપર ઉભેલી એક માલગાડીના ડબ્બામાં આગ લાગી હતી, જોકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ મોટી જાનમાલનું નુકસાન થયું ન હતું। આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ કઈ સુધી સ્પષ્ટ થયું નથી। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 1 જુલાઈથી શરૂ થયેલી રહેલી અમરનાથ યાત્રાની સમીક્ષા બેઠક લીધી હતી। સભામાં આ વર્ષે 5 લાખ ભક્તો પહોંચે તેવી ધારણા છે। આ સાથે તેમની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે RIFD ટેગવાળા કાર્ડ આપવામાં આવશે। આની મદદથી મુસાફરોને ટ્રેક કરવામાં આવશે અને ઇમરજન્સીની સ્થિતિમાં તેમને શોધવામાં મદદ મળશે। લોકસભાની ચૂંટણી પહેલા NCP-માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને NCP-માં મોટી જવાબદારી આપી છે અને તેણે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ સાથે પ્રફુલ્લ પટેલને પણ NCP-ના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। રાજસ્થાનમાં વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું છે। જોરદાર પવનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે, જેના કારણે લોકોના મોત પણ થયા છે। મળતી માહિતી પ્રમાણે હવે ભીલવાડામાં એક ઘર ધરાશાયી થયું છે, જેમાં 7 મહિનાની ગર્ભવતી મહિલા તેની લપેટમાં આવી ગઈ છે। મહિલાની સાથે ગર્ભમાં બાળકનું પણ મોત થયું છે। ગૃહપ્રધાન અમિત શાહ મણિપુર મુલાકાત બાદ કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે। કેન્દ્રએ મણિપુરના રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના કરી છે। સમિતિના સભ્યોના મુખ્યમંત્રી, રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે। કેન્દ્ર સરકારની એક યોજના 4 લાખ લોકોના જીવ બચાવી શકે છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ યોજનાની પ્રશંસા કરી છે। WHO-ના અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે જો જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારમાં નળનું પાણી ઉપલબ્ધ કરવામાં આવે તો તે સંભવિતપણે ડાયરિયાના કારણે લગભગ 400,000 મૃત્યુને અટકાવી શકે છે। આ સિવાય 1.4 કરોડ લોકોને પાણીજન્ય રોગોથી બચાવી શકાય છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ઓરિસ્સાવાસી યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં મૃતકની સાથે રૂમમાં રહેતા તેની સાથી મિત્રને જ પથ્થરના ઘાથી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ ઘરની બહારથી વહેલી સવારે મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। હવે નજર કરીએ વિશ્વના ટોપ 9 ન્યૂઝ પર। બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને ફોર્ટીગેટ કૌભાંડ અંગે સંસદીય સમિતિમાં તપાસ અહેવાલ બાદ સંસદના સભ્યપદેથી
રાજીનામું આપતા પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધા છે। સંસદીય સમિતિએ તેની તપાસમાં વડાપ્રધાન પદ સંભાળતી વખતે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરી પાર્ટી કરવા માટે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ તેના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે। અમેરિકામાં વર્ષ 2024ની પ્રમુખ પદ ચૂંટણી પહેલા જ બાઇડેને સરકારે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરતી કાયદાકીય સકંજો કસ્યો છે। ગુપ્ત દસ્તાવેજો તેમના ફ્લોરિડા એસ્ટેટ ખાતેના નિવાસસ્થાને ગેરકાયદેસર રીતે રાખવાના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપો ઘડ્યા છે। આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન ઇતિહાસમાં ફેડરલ સરકાર દ્વારા ગુનાહિત આરોપો ઘડવામાં આવ્યા હોય તેવા પહેલા પ્રમુખ બની ગયા છે। તેમના પર 7 આરોપ ઘડ્યા છે। ટ્રમ્પને 13 જૂને મિયામીના ફેડરલ કોર્ટ હાઉસમાં હાજર થવા જણાવ્યું છે। અન્ય દેશના પ્રમાણમાં પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા વધી ગઈ છે। પાકિસ્તાન ઇકોનોમિકલ સ્ટેટિસ્ટિક જણાવ્યા પ્રમાણે 2019 અને 2020માં પાકિસ્તાનમાં 55 લાખ ગધેડાઓ હતા, તે સંખ્યા 2022-23માં વધીને 58 લાખ થઈ છે। એટલે કે 3 વર્ષમાં તેમાં 3 લાખનો વધારો થયો છે। હવે પાકિસ્તાનમાં ચીનના દેવામાં ડૂબેલું છે। લોનના વ્યાજના હપ્તા ભરવામાં પણ ફાફા છે, તેથી તેણે ચીનને ગધેડા વેચવાનો નિર્ણય કર્યો છે। ફ્રાન્સના ફ્રેન્સ આલ્પસ વિસ્તારમાં આવેલા એનએસી શહેરમાં છુરાબાજીની ઘટનામાં 8 બાળકો સહિત 9 લોકો ઘાયલ થયા છે। આ ઘટનાની ફ્રાન્સની સરકાર ચોંકી ઉઠી છે। સરકારનું કહેવું છે કે પોલીસ હુમલાખોરોની ધરપકડ કરી છે। સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે ફ્રાન્સમાં એક પાર્કમાં હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોર સીરિયાથી આવેલો એક શરણાર્થી છે, જ્યાં તેણે પાર્કમાં રમતા બાળકો પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો। સોમાલિયામાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે। શુક્રવારે અહીં મોર્ટાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 53થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે। માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો છે। સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે। આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સોમાલિયામાં લોઅર શેબેલ ક્ષેત્રમાં કોરીઓલી શહેર નજીક મોર્ટાર શેલ વિસ્ફોટ થયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને ઇજિપ્તના પ્રવાસે જઈ રહ્યા છે। અહીં તેઓ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ દેબ ફતાહ અલ સીસી સાથે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરી છે। આ વખતે બંને નેતાઓની બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। ઉદ્યોગ, આતંકવાદ અને સંરક્ષણ ઉપરાંત અન્ય મહત્વનો મુદ્દો કે જેના પર બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે તે છે કૃષિ। આ માટેના કરાર ભારતના કૃષિનું ભવિષ્ય બદલી શકે છે। ઇજિપ્તમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે। એક શાર્કે એક રશિયન નાગરિકને પોતાનો શિકાર બનાવીને મારી નાખ્યો। આ દરમિયાન યુવક બૂમો પાડતો રહ્યો, પરંતુ બધા લાચાર બનીને ઉભા રહ્યા। તેના પિતા પણ કંઈ કરી શક્યા નથી। શાર્કે અચાનક આવીને માણસ પર હુમલો કર્યો અને થોડી જ સેકન્ડમાં તેને મારી નાખ્યો। ઘટના ઇજિપ્તના રેડ દરિયા કિનારાની છે। દેવામાં ડૂબી ચૂકેલા પાકિસ્તાનમાં ખાવાના ફાફા છે, તો છેલ્લા કેટલાક સમયથી જ મોંઘવારી, કૂદકે અને બુશ્કે વધી રહી હોવાથી લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદવી મુશ્કેલ બની છે અને તેમાં હવે લૂંટની ચોરી શરૂ થઈ છે। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં લૂંટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। સરકારે આ માટે સત્તાવાર રીતે આદેશ પણ કર્યો છે। ભારતની જાસૂસી કરવા માટે ચીન જે રીતે પાડોશી દેશનો ઉપયોગ કરી રહ્યું છે, તે જ રીતે અમેરિકાની જાસૂસી કરવા માટે નજીકમાં આવેલા ક્યુબાનો ઉપયોગ કરવાની યોજના ખંધા ચીને કરી બનાવી છે। અમેરિકાની જાસૂસી સંસ્થાએ ખુલાસો કર્યો છે કે ચીન બહુ જલ્દી ક્યુબામાં એક જાસૂસી સેન્ટર સ્થાપશે। અમેરિકાના ફ્લોરિડાથી માત્ર 100 માઇલ દૂર આવેલા ક્યુબના ટાપુ પર આ સેન્ટર સ્થાપશે। આ માટે ક્યુબા અને ચીન વચ્ચે ગુપ્ત સમાધાન થયું છે। હવે નજર કરીએ દેશના ટોપ 9 ન્યૂઝ પર। મણિપુરમાં 2 દિવસની શાંતિ પછી ફરી હિંસા ભડકી ઉઠી છે। આજે શુક્રવારે થયેલા હિંસાચારમાં એક મહિલા સહિત કુલ 3ના મોત થયા છે। આ સાથે રાજ્યમાં હજી સુધીમાં મરનારાઓની સંખ્યા વધીને 105 પહોંચી છે। રાજ્યમાં મેતે અને ગુગી સમુદાય વચ્ચે આવી રહેલો સંઘર્ષ સંભાળવાનું નામ નથી લેતો।
વડાપ્રધાન મોદીની ભારોભાર પ્રશંસા કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ દેશમાંથી પરિવારવાદ અને વોટ બેંક પોલિટિક્સ દૂર કર્યા છે. તેઓએ માત્ર સરકાર જ બદલી નથી પરંતુ રાજકારણની સંસ્કૃતિ બદલી નાખી છે, સંસ્કાર પણ બદલી નાખ્યા છે. કેટલાક દિવસોથી હિંસાની આગમાં સપડાયેલા મણિપુરમાં સુરક્ષા દળો હજુ પણ એલર્ટ મોડમાં છે. આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સુરક્ષા દળો હવે હિંસા દરમિયાન ટોળા દ્વારા ચોરી કરાયેલ હથિયારોની શોધ કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 11,763 દારૂગોળો, 896 હથિયાર અને 200 બોમ્બ જપ્ત કર્યા છે. રાજ્ય સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે આ અંગે માહિતી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. આપ કન્વીનરે 31 માર્ચે આપેલા આદેશ પર આ સમીક્ષા અરજી દાખલ કરી છે. કોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને તે આદેશને ફગાવી દીધો હતો, જેમાં ડિગ્રી શેર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેના અને ભાજપ વચ્ચે ભંગાણના સંકેત જોવા મળ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી છે. તે ઘણા મુદ્દાઓ પર નારાજ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે નેતૃત્વવાળી શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર હવે આ ગઠબંધનમાં તિરાડ પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણસિંહ પર એક સગીરા સહિત મહિલા પહેલવાનોના જાતીય શોષણના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એક આંતરરાષ્ટ્રીય કુસ્તી રેફરી જગબીર સિંહે મહિલા પહેલવાનોના આરોપોનું સમર્થન કરતા કહ્યું હતું કે તેણે બ્રિજ ભૂષણને એક મહિલા પહેલવાન સાથે ચેડા કરતા જોયા હતા. બીજી બાજુ દિલ્હી પોલીસ સંગીતા ફોગાટને ક્રાઇમ સીન રીક્રિએટ કરવા માટે બ્રિજ ભૂષણની ઓફિસ લઈ ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને હિંસા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખી ચૂંટણી માટે કેન્દ્રીય દળોની તૈનાતની માંગ કરી છે. ગઈકાલે પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈ પંચાયત ચૂંટણી યોજાવાની છે. જો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ટીએન શેનનની વાત માની હોત તો તેઓ અત્યારે પણ જીવંત હોત. ટીએન શેને તેઓનું હમણાં જ પ્રકાશિત થયેલા પુસ્તક ટ્રુ બ્રોકન ગ્લાસમાં લખ્યું હતું કે 1988 અને 1989માં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક્ટ માટે ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે ટીએન શેને રાજીવ ગાંધીએ ખાસ સલાહ આપી હતી. તેમાં પૂર્વ વડાપ્રધાનો તથા તેમના કુટુંબીજનોને પણ એસપીજી સલામત આપવાનું સૂચન હતું, પરંતુ રાજીવ ગાંધીએ તે સૂચના અસ્વીકાર્ય કરતા જણાવ્યું હતું કે રાજીવે સ્વાસ્થ્યવશ આ નિર્ણય કર્યો હશે. ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં એક હિન્દુ યુવતીના અપહરણના પ્રયાસો મુદ્દે પોલીસ દ્વારા એક મુસ્લિમ યુવક સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે બાદ આ વિસ્તારમાં મુસ્લિમોને દુકાનો ખાલી કરી દેવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેને પગલે આ વિસ્તારમાંથી અનેક મુસ્લિમ વેપારીઓ દુકાન ખાલી કરીને જતા રહ્યા હોવાના અહેવાલો છે. આ વિસ્તારમાં મુસ્લિમોની 30 જેટલી દુકાનો ઘણા સમયથી બંધ છે. જે મુસ્લિમો પલાયન કરી ચૂક્યા છે તેમાં ભાજપના જ લઘુમતી બાબતોના નેતાઓનો પણ સમાવેશ થતો હોવાનો અહેવાલ છે. હવે નજર કરીએ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર. રથયાત્રાના બંદોબસ્તની તૈયારીઓ વચ્ચે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શુક્રવારે જગન્નાથ મંદિરમાં મુલાકાત લઈ ટ્રસ્ટીઓ મહંત અને રૂટમાં આવતા 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગેવાનો સાથે મીટિંગ કરી તેઓના સુઝાવ મેળવ્યા હતા. આ રથયાત્રામાં પૂરતો બંદોબસ્ત ઉપરાંત સેટેલાઇટ ફોન સહિત અદ્યતન ટેકનોલોજી ધરાવતા કોમ્યુનિકેશન વ્હીકલનો ઉપયોગ થવાની જાહેરાત ડીજીપી સહાયે કરી હતી. ગુજરાતમાં ફરી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસે મોટો ઓપરેશન હાથ ધરી આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે પોરબંદરથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. એટીએસ હજુ પણ એક વ્યક્તિની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર ઝડપાયેલા લોકો 1 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા, જ્યારે આઈએસઆઈએસના
સભ્યો છે। વડોદરામાં લક્ષ્મીપુરા રોડ પર ફર્નિચર તૈયાર કરતા એક ગોડાઉનમાં આજે સવારે આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી। લક્ષ્મીપુરા રોડ પર આંગણ ટાવન પાસે લોટમાં ફર્નિચર બનાવવાનું કામ કરવામાં આવતું હોય ત્યાં ફર્નિચરનો સ્ટોક પણ રાખવામાં આવતો। સ્થાનિક રહીશોએ ફર્નિચરમાં ગોડાઉનનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવાતી ન હતી। ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। શક્તિસિંહ પ્રમુખ બનતા તેમણે દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાત હાઈકોર્ટ મનુસ્મૃતિનો સંદર્ભ ટાંકીને કહ્યું કે પહેલા 14 વર્ષીય છોકરીઓના લગ્ન થઈ જતા હતા, હવે અને 17 વર્ષે ગર્ભવતી બનતી હતી। આ બળાત્કાર પીડિતાના પિતાએ તેની 7 મહિનાનો ગર્ભ ધારણ કરેલી પુત્રીના ગર્ભપાતની મંજૂરી આપવા માંગ કરી હતી। વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર 9 કિલોમીટરની ઝડપે પવન વધી રહ્યું છે। આગળ વાવાઝોડા બિપરજોય અંગે અત્યારનું મોટું અપડેટ। વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર છે, 3 જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમ તહેનાત। ખેડા જિલ્લામાં છેલ્લા 3 માસમાં જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ઓનલાઈન છેતરપિંડીના 35 ગુના નોંધાયા છે। ઠગો દ્વારા મોટાભાગના શિક્ષિત નાગરિકોને ઓનલાઈનના માધ્યમથી સોશિયલ મીડિયા થકી પોતાની જાળમાં ફસાવ્યા હતા। જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરથી રોપવે સેવા બંધ રાખવામાં આવી છે। ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે। સાયક્લોન બિપરજોયની અસરના કારણે ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા કાર્યરત કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12મી જૂન કચ્છ ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવમાં 20મા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે, તો ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઉપસ્થિત રહી ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવશે। ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવશે। સમય થયો છે એક વિરામનો, મળી એક નાનકડા વિરામ બાદ। This one's a turbo. 1.5? Nice. The all-new Hyundai Verna. Futuristic. Ferocious. Naya Cornetto Chocissimo. Cornetto ke upar chocolate ki soft kiss. Shararate hai mastiyan nigaahon mein badmashiyan jaadu sa hai dil bigao sa hai। Cornetto Chocissimo। मम्मी देखो मेरा न्यू फोन। अरे दरवाजा खोल दे, कबाड़ी वाली होगी। कबाड़ी वाली
पर ये सनग्लासेस, इयररिंग, बैग, सैंडल्स, ये सब तो मेरे हैं। है नहीं, थे, टूट गए तो तूने तो फेंक दिए। और मैंने चिपका लिए। ओह नो। ओ यस। फेंको नहीं, जोड़ो, फेविक्विक। के योरना पेरेंट्स, इमने वहु भी जोइए, दिकरी भी जोइए। मम्मी ने वेट नहीं करावाए। पे मिनट। एक्सचेंज में इटलेज मारा पेरेंट्स ने जमाई मली गयो, अने दिकरो पण मिठाई। मोहनथाल, तारी मम्मी नो फेवरेट। थैंक यू पटेल मैट्रिमोनी फॉर हेल्पिंग मी फाइंड माय फेवरेट। पटेल मैट्रिमोनी फ्रॉम विराम बाद आपनो स्वागत छे। हवे नजर करिए मेट्रो ना टॉप 9 न्यूज़ पर। राजकोट मां त्याग वल्लभ स्वामी सामे करोड़ों नी उच्चापतनी फरियाद नोंधाई छे, जेमा आत्मीय ट्रस्ट साथे 33.26 करोड़ रूपियानी उच्चापतनी फरियाद नोंधाई छे। त्याग वल्लभ स्वामी सहित 4 सामे फरियाद नोंधाई छे। आ फरियादमां वैशाखी चिमाणी અને નિલેશ મકવાણા સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં હરિપ્રસાદ સ્વામીના પિયે રહી ચૂકેલા પવિત્ર જાની ફરિયાદ નોંધાવી છે। કર્મચારીઓના બેનામે બેંક ખાતા ખોલી કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે। સુરતના એક આર્ટિસ્ટ દ્વારા પીએમનું જે પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે તે ખૂબ જ અલગ અને અનોખું છે, કારણ કે પોર્ટ્રેટની ઓળખ સુરતના જરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે। ગોલ્ડ જરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં જોવા મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ તરીકે કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતા સુરતના આર્ટિસ્ટ વિપુલભાઈ દ્વારા આ ખાસ પોર્ટ્રેટ ટ્રીબ્યુટ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે। રાજકોટ આરોગ્ય વિભાગની ટીમની હાજરીમાં ખાધ મંચુરિયન, ચટણી, બાફેલા બટાટા, ફુલાવર, પાસ્તા, ગાર્લિક બ્રેડ અને નુડલ્સના જથ્થાનો નાશ કરાઈ રહ્યો છે। મનપાની આરોગ્યની ટીમની કાર્યવાહીમાં મોટા પાયે અખાદ અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાયો છે। છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામની ચર્ચા ચારે તરફ થઈ રહી છે, ત્યારે હવે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ પછી બીજું બાગેશ્વર બાલાજી હનુમાનજીનું મંદિર હવે રાજકોટમાં નિર્માણ પામ્યું છે। ગત એપ્રિલ મહિનામાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ તકે મોટી સંખ્યામાં ભાવિકો બાગેશ્વર ધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજકોટ શહેરના કણકોટના પાટિયા પાસે સસરા માલદેભાઈ પાડાવદરા પર તેમના જ જમાઈ હિતેશ ચાવડા સહિતના હોય કાર ચડાવી હત્યાના પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે, તો સાથે જ માલદેભાઈ પાડાવદરની દીકરી આશા તેમજ પ્રીતિબહેનને પણ માર મારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ગાંધીધામ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। રાહદારીને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત થયું છે। ઘટના કંડલા રોડ ઉપર કાર્ગો પાસે બની હતી। બનાવ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતની જાણીતી કલાકાર ગીતા રબારીનો ડાયરો ફરીથી ચર્ચામાં આવ્યો છે। ગીતા રબારીએ મુંબઈમાં તાજેતરમાં જ એક ડાયરો યોજ્યો હતો, જ્યાંથી તેની ખાસ તસવીરો સામે આવી છે। ગીતા રબારીના ડાયરામાં ફરીથી રૂપિયાનો વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માતના બે બનાવો બન્યા હતા, જેમાં પહેલા બનાવમાં પુત્રી સાથે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને એક કાર ચાલકે ટક્કર મારી હતી, જેમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। જ્યારે બીજા બનાવમાં એક કાર મેટ્રો ટ્રેનના પુલમાં પિલર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી। પોલીસે બંને અકસ્માતોને લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં સાંજના સુમારે અચાનક જ આકાશમાં અનોખી પક્ષી જેવી લાઇટો જોવા મળતા સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા, ત્યારે આ લાઇટે સમી સાંજે સમગ્ર રાજકોટ શહેરમાં ચર્ચા જગાવી હતી।
જરકરીએ મનોરંજન ના ટોપ 9 ન્યૂઝ પર અભિનેત્રી કાજોલે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દેતા તેના કેટલાય ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી. જો કે સાથે સાથે બોલિવૂડના હાલના ટ્રેન્ડ અનુસાર આ કોઈ પ્રમોશનલ ગિમિક હોવાની પણ અટકળો વ્યક્ત થઈ રહી છે. કેટલાક યુઝર્સના મતે કાજોલ પોતાની આગામી એક વેબ સિરીઝનું પ્રમોશન કરી રહી છે. ધ ગુડ વાઇફ નામની એક વેબ સિરીઝમાં કાજોલ એક એવી પત્નીની ભૂમિકા ભજવી રહી છે જે તેના પતિને જેલમાં થતી ફરી કામ કરવા લાગે છે. આ પોસ્ટ કદાચ તે વેબ સિરીઝને સંબંધિત હોઈ શકે છે તેમ નેટ યુઝર્સનું માનવું છે. સલમાન ખાને દબંગ 4 ની સ્ક્રિપ્ટ ન ગમી હોવાથી તેણે આ સ્ક્રિપ્ટ પર આગળ વધવાની મનાઈ ફરમાવી દીધી છે. આથી આ ફિલ્મની પ્રગતિ અટકી ગઈ છે. જાણવા મળ્યા મુજબ ફિલ્મના ડાયરેક્ટર દિગ્માંશુ ધુલિયાએ ખુદ આ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી, પરંતુ સલમાનને તે બહુ ગમી ન હતી. આથી હવે આ સ્ક્રિપ્ટમાં ફેરફાર થઈ શકે છે અથવા તો શક્ય છે કે આ ફિલ્મમાં ડાયરેક્ટર પણ બદલાઈ શકે છે. કેટરીના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ મેરી ક્રિસમસમાં રાધિકા આપટેની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું કન્ફર્મ થયું છે. આ ફિલ્મ મૂળ ગત નાતાલમાં રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તે મુલતવી કરી દેવાઈ હતી. હવે તે આગામી નાતાલમાં રિલીઝ થશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા અંબાણીએ તાજેતરમાં એક પુત્ર બાદ એક પુત્રીને જન્મ આપ્યો છે. જો કે અંબાણી પરિવારમાં નવા સભ્યનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ હવે આ કપલે દીકરીનું નામ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌરવપૂર્ણ માતા શ્લોકા મહેતા પિતા આકાશ અંબાણીએ એક સત્તાવાર નિવેદનમાં 31 મેના રોજ જન્મેલી તેમની પુત્રીનું નામ વેદા આકાશ અંબાણી રાખ્યું છે. નામના અર્થ વિશે વાત કરીએ તો વેદા એ એક સંસ્કૃત નામ છે જેનો અર્થ થાય છે જ્ઞાન. ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર રહમાની ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે, પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર રહમાની અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકીની જોગીરા સારારા તાજેતરમાં રિલીઝ થઈ હતી. તે બોક્સ ઓફિસ પર પછડાઈ ગઈ હતી, પરંતુ નવાઝુદ્દીનના અભિનયમાં ખૂબ વખાણ થઈ રહ્યા છે. એ જ રીતે નવાઝુદ્દીનની બીજી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું નામ હદી છે. આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું ત્યારથી તેની ચર્ચા થઈ રહી છે. ગયા વર્ષની જ્યારે લોકો ફિલ્મના પોસ્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનો ફર્સ્ટ લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડા અને એક્ટ્રેસ પરિણીતી ચોપડાની સગાઈ 13 મેના રોજ દિલ્હીમાં થઈ હતી. પરિણીતી ચોપડાના ફેન્સ ઘણા સમયથી એક્ટ્રેસના લગ્નની તારીખ જાણવા માટે આતુર છે. હવે કપલે લગ્નનું વેન્યુ પણ ફાઇનલ કરી દીધું છે. એક અહેવાલ મુજબ બંને રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. ગત મહિને બંને સગાઈ ખૂબ જ ધામધૂમથી કરી હતી. દિગ્દર્શક વેત્રી મારનના સહાયક દિગ્દર્શક અને સહાયક અભિનેતા શરણ રાજનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. અભિનેતાનું કે નગરમાં કાર અકસ્માતમાં મોત થયું હતું. અહેવાલ અનુસાર સહાયક અભિનેતા પલાની યપ્પએ દારૂના નશામાં કારથી શરણ રાજની બાઇકને ટક્કર મારી હતી ને તેના કારણે શરણ રાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો ને તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. બીજી તરફ શરણ રાજના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કાશ્મીર ફાઇલ્સના નિર્માતા વિવેક અગ્નિહોત્રીની વેક્સિન વોરની રિલીઝ પાછી ઠેલવાઈ છે. આ ફિલ્મ હવે આગામી સ્વતંત્ર દિનને બદલે દશેરા આસપાસ રિલીઝ થાય તેવી સંભાવના છે. કેટલાક અહેવાલો અનુસાર વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મનું પહેલા અમેરિકામાં સ્ક્રીનિંગ કરવાનું નક્કી કર્યું છે. આથી તે ભારતમાં 15 ઓગસ્ટે રિલીઝ થશે નહીં, તેને બદલે આગામી ઓક્ટોબરમાં અહીં રિલીઝ કરાશે. તો આવો વધુ સમાચાર માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.